संस्कार संपत्ति। स्वामी नारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणादितान स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। આજે હોસ્ટની અંદર આવી એક મોટી સભા થઈ અને બધા આપ સર્વ પધાર્યા છો એ જોઈને આનંદ થાય છે, કારણ કે ભક્તોના દર્શન થવા એ પણ દુર્લભ છે। આપ જેવા બધા ભક્તો છો, આ માર્ગે ચાલ્યા છો, ભગવાનના મંદિરમાં આવો છો, દર્શન કરો છો અને આ માર્ગે ચાલીને પોતાનું કાર્ય કરવા કરતાં કરતાં પણ મહારાજ કહ્યું કે દરેક ક્રિયામાં ભગવાનનું પ્રાધાન્યપણું રાખવું। આપ તો અહીંયા વેપાર ધંધો નોકરી બધું જ કરો છો, પણ એમાંથી જે ટાઈમ સમય કાઢીને ભગવાનને યાદ કરો છો ને ભગવાનને દર્શન કરો છો તો એ એક બહુ જ મોટી વાત છે। કારણ કે આપણી જે મૂડી છે અને આપણા જે સંસ્કાર છે, સંસ્કૃતિ જેને કહીએ છીએ, છે એ આપણે કંઈ વેપાર ધંધો નોકરી કરતાં કરતાં પણ સાચવવાનું છે, એ આપણે ભૂલવાનું નથી। આપણે દેશમાંથી આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર આ બધું પણ આપણે લાવ્યા છે અને એને પણ આપણે સાચવવાનું છે। જેમ સંપત્તિ સાચવીએ છીએ, પૈસા ટકા બીજું ત્રીજું એનું જતન પણ કરીએ છીએ, તો આનું પણ આપણે જતન કરવાનું છે। અને સાથે સાથે જેમ આપણી સંપત્તિ છે એ આપણા બાળકોને પણ આપીએ છીએ, પૈસા ટકા જે બધું હોય તે, એમ આ એક ભગવાનરૂપી સંપત્તિ, ધર્મરૂપી સંપત્તિ, સત્સંગરૂપી સંપત્તિ, આ એક સંપત્તિ છે આપણી, એને પણ સાચવીને એનું યોગ્ય વ્યવસ્થા એને પોતાના બાળકોને આપીએ, પેલી મૂડી આપીએ છીએ અને આપણે એવી રીતે આ છે સંસ્કાર જે આપણે લાયા છીએ એ આપણા બાળકોમાં જાય, બાળકો પણ પોતાના અભ્યાસ કરતાં કરતાં થાય। કારણ કે અહીં ન તો સમનો આપણે વાત કરી કે આપણી સંસ્કૃતિ છે, અહીંની સંસ્કૃતિ તો બહુ થોડા સમયની છે, જે આપણે તો અનંત વર્ષોથી ચાલી આવી છે, વર્ષોથી જેને કહીએ તો એટલી આપણી જૂની સંસ્કૃતિ છે। ભગવાન રામ થયા, બીજા અવતારો થયા, આ મોટા આચાર્યો થયા, રામાનુચાર્ય, વલ્ભાચાર્યજી, આવા ભક્તિ સંપ્રદાયના આચાર્યો થયા છે, અદ્વૈતના શંકરાચાર્ય એ બધા છે, અને આ મોટા આચાર્યો થયા છે, એમને આપણે આ બધી સંસ્કૃતિ સાચવી છે અને આપણને આપી છે, એમને આપણને એ બધું કર્યું છે। વેદો પણ આપણે આપ્યા છે, આપણે ઉપનિષદો પણ આપ્યા છે, ગીતા જેવો ગ્રંથ પણ છે, આવા ઘણા ગ્રંથો આપણી પાસે છે, રામાયણ એ કેટલો સુંદર ગ્રંથ છે, તો એ બધાનું પણ આપણે વાંચન થવું જોઈએ, ઘરમાં એ પુસ્તક રહેવું જોઈએ। ભગવાન સ્વામિનારાયણે વચનામૃત આપ્યું છે, ગુજરાતીમાં છે પણ બહુ સુંદર બધું અંદર લખેલું છે, જે અને જ્ઞાન કહીએ એ પ્રમાણે એક શિક્ષાપત્રી આપી છે આચારસંહિતા, એને પણ આપણે જો દરરોજ વાંચીએ તો એમાંથી પણ આપણો જીવન શુદ્ધ ને પવિત્ર વિચારો શુદ્ધ થાય। તો કહેવાનું શું છે કે એ બધું જો આપણે પોતે ચાલુ રાખીશું, જેમ બીજી જરૂરિયાતોને આપણે જેમ બરોબર સાચવીએ છીએ અને એનો ઉપયોગ કરીએ છીએ, એમ આ પણ આપણા જે ગ્રંથો છે એ ગ્રંથોનું પણ વાંચન થાય ઘરની અંદર, એને આપણે પૂજા પાઠ પણ થાય, મંદિર પણ થાય, જે ભગવાનને માનતા હોય એ ભગવાનને મંદિર પણ આપણે ઘરમાંની જરૂર છે। કારણ કે ભગવાન એ આપણી સંપત્તિ મૂળ કહેવાય, એને પણ સાચવે એટલે એમને દે આરતી પૂજા આપણે જેમ જોઈએ છીએ, તથા દેહ તથા દેવે, જેમ દેહને ખાવાનું પીવાનું હોવાનું બધી વ્યવસ્થા જોઈએ છે, એમ જે ભગવાને આપણને આ દુઃખ શરીર આપ્યું છે અને એમની આ જગત કરીને આપણને જે આપ્યું છે, તો એ ભગવાનને પણ આપણે ભૂલવા ન જોઈએ, તે જેને માનતા એને પોતાના ઘરમાં આરતી પૂજા બધું કરવું જોઈએ,
બાળકોને પણ સંસ્કાર થાય એને પણ બધી વાત આપવાની છે. તો આ બધું આપણું છે, એને આપણે સાચવીએ, સાચવીને એને પાછો આપણે ઉપયોગ પણ લઈએ, બાળકોને આપીએ, આપણે પણ એનું વાંચન હંમેશા કરીએ જેટલો ટાઈમ મળે એટલો. કારણ કે બીજું ઘણું વાંચવાનું વાંચ્યા કરીએ છીએ જેમાંથી આપણને કંઈ બીજું મળતું નથી. આ દુનિયાના કંઈ બધું છે તમાશા, પણ એ આપણને અશાંતિ કરે છે. જ્યારે આ ભગવાનરૂપી સંપત્તિ છે એ આપણને શાંતિ આપે છે. કારણ કે એનાથી આપણા શુદ્ધ વિચારો થાય છે, આપણને ઘણા એવા પવિત્રતા આપણા જીવનમાં આવે છે. તો એ પણ આપણે ભૂલવાનું નથી. કારણ કે આ દેશ છે એની અંદર આપણે બધા ખોવાઈ જઈએ છીએ, પણ મૂળ વસ્તુને સમજીને જેટલું કરશો એટલું ભગવાન રાજી પણ થશે, અને દેહે કરીને સંસારમાં પણ સુખ સંપત્તિ રહેશે, દેહને પણ સારી રહેશે. એટલે જેટલું આપણે ધર્મપરાયણ જીવન થશે, આપણી બુદ્ધિ શક્તિ પણ પરોપકાર માટે થશે, બીજા માટે થશે, બીજાના ભલામાં આપણું ભલું છે એવો આપણો જે સિદ્ધાંત એને પણ ખૂબ જીવમાં દ્રઢ રાખીએ કે જેથી કરીને આપણને કોઈ વાંધો ના આવે. એટલે મેં કહ્યું એમ, આવી સાચી સંપત્તિ છે જેને સાચી સંપત્તિ કહીએ છીએ. આ સંપત્તિ તો છે પણ આપણો દેહ છે ત્યાં લગીને આ સંપત્તિ, પછી આપણી સંપત્તિ નથી. જ્યાં સુધી દેહ છે ત્યાંથી બંગલા, મોટર, ગાડીઓ, પૈસા, ટકા બધું છે જ, પણ દેહ જ્યારે પડી જશે ત્યારે કંઈ છે નહીં. દેહ છે ત્યાં સુધી બધું છે, પણ જે આપણી અત્યારે આ સંપત્તિ આપણે જેટલી સાફ કરીએ એટલી સંપત્તિ પણ આપણો દેહ પડ્યા પછી પણ આપણને સુખ આપે. જે ભગવાનનું સુખ છે, ભગવાનની સંપત્તિ ભગવાનનું સુખ છે આપે છે. તો એ માટે જો આવો સત્સંગ મળે તો પણ આની મહત્તા સમજાય. કેવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જે સાધુ કયા છે, જે મહાત્માના લક્ષણો છે, કેવા જે શાસ્ત્ર માત્રનો સાર સમજતા, શાસ્ત્રોને પોતે સારી રીતે સમજતા હોય, બીજાને સમજાવી શકતા હોય, પોતે ધર્મમાં રહે બીજાને પણ ધર્મમાં પડાવી ધર્મનું જ્ઞાન આપી શકતા હોય, એવા જે બ્રહ્મનિષ્ઠ પુરુષો છે એનો જો આપણને યોગ થાય તો આપણને આપણી સંપત્તિનો મહિમા સમજાય, ગ્રંથોનો સમજાય, ભગવાનનો મહિમા સમજાય, વેદો ઉપનિષદનો મહિમા સમજાય. કારણ કે એવા સંત છે તો આપે છે, અને એ સંત પાસે બીજું કંઈ છે નહીં. ભગવાન સ્વામિનારાયણે તો સંતો કર્યા છે, એ તો ધનશ્રીના ત્યાગી છે, કે એમને કોઈ પૈસો રાખવાનો ના હોય. જે આવે છે એ બધું પરોપકાર માટે થાય, મંદિરો થાય, સમાજ ઉપયોગી કાર્ય થાય, સમાજમાં કંઈક મુશ્કેલીઓ આવે એને મદદરૂપ થાય. એટલે સમાજ સેવા, દેશ સેવા, માનવ સેવા એ પણ આપણે આ કરીએ છીએ ને એ પ્રમાણે પણ કરવાનું છે. તો કહેવાનું શું કે એવા સંત છે, પરોપકારી છે, બીજાને માટે જ પોતે જીવન જીવતા હોય. અને એ પ્રમાણે કહ્યું, જેમ તુલસીદાસે કહ્યું છે કે સંત બડા પરમા રથી જાકા મોટા મન, તુલસી સબકુ દેથ હે રામ સરીખા ધન. તુલસીદાસ જેને રામાયણ આપણને આપ્યું છે, બહુ સુંદર ગ્રંથ છે, એનું પણ વાંચન કરજો. એમાં પણ ભગવાન રામના ચરિત્રો છે, એમને આપેલું જ્ઞાન છે, બહુ સરસ. પણ આજે આપણે એવા બધા વ્યવસાયમાં પડ્યા છે કે ભૂલી જઈએ છીએ, પણ ભૂલવા જેવું નથી. એમાંથી દરરોજ દરરોજ થોડું થોડું વાંચશો તોય બહુ છે. કાંકરે કાંકરે પાર બંધાય, બે પાના વાંચો તો ઘણું જ્ઞાન થશે, અને ઘણી વસ્તુ છે. એટલે કોઈ પણ ગ્રંથ, ભાગવત વાંચો, આપણે વચનામતની વાત કરીએ, આવા ગ્રંથો છે, ગીતા છે, ગીતા બહુ સારો ગ્રંથ છે. આવા ગ્રંથોને વાંચવાથી આપણને ઘણું જ્ઞાન થાય, સુખ થાય. તો એવું જે જ્ઞાન જેને દ્રઢ કર્યું છે એ આપણને એ સમજાવે છે. અને એ કહે છે કે સંત બડા પરમારથી જાકા મોટા, તુલસીદાસ પોતે કહે છે. તુલસીદાસ તો સંત ખરેખરા થઈ આપ જાણો છો કે એમના જીવન પહેલું કેવું હતું. આ કે એકદમ પોતે પોતાના કુટુંબની અંદર આશક્ત હતા, પત્ની તરફ ખૂબ પ્રેમ હતો, ઘણી વાર પણ આપણે એકબીજાનાથી છૂટા ના પડી શકે એવો એમનો એમનો પિયરમાં એમના પત્ની ગયા. તો ત્યાં પછી રાત્રે જાય છે અને ત્યાં નદીમાં પાણી હતું તો નાવડું નહીં પણ એક મળદું હતું એમાં બેઠા, અને એમના પત્નીનો સામે કિનારે ઘર હતું, ત્યાં એક દોરડું હતું એટલે સાપ હતો, તો એને લટકીને ઉપર ગયા અને મળ્યા. તો એના પત્ની પૂછે કે તમે કેવી રીતે આવ્યા, તો કે વરસાદ વરસે છે ધમધોકાળ અને નદીમાં પાણી, તો કે ત્યાં આ બધી વ્યવસ્થા મને કરી આપી હતી કે નાવ મળદું છે ને નાવ સમજ્યા, અને અહીંયા દોરડું સાપ છે એને ભલે દોરડું હતું. એટલે એવી વાત કરી એટલે એમના પત્નીને થયું કે આ તો કેટલા મારા માટે ગાંડા થયા છે, મારે માટે આટલા અશક્ત આવ્યું એમનું જીવન. પછી એમને બધા બૈરા કહે છે કે જૈસી પ્રીત હરામ છે, એસી હરી છે હોય,
ચલે જાય વૈકુંઠમાં તો પલા ન પકડે કોઈ. તુલસીદાસ પોતે કહે છે કે મારામાં પેલી એમની પત્ની કહે છે કે મારામાં તમને આશક્તિ છે અને અત્યારે અંધારી રાતે તમે અહીંયા હજી પહોંચી ગયા છો એટલે એટલી બધી તમને મારામાં આશક્તિ છે પણ એમાંથી કંઈ મળવાનું નથી, કારણ કે આ તો બધું નાકામું છે. જયસી પ્રીત હરામ છે એટલે આ પ્રીતિ હરામ એટલે શરીર, કે મારું શરીર છે તો હરામ છે, નકામું છે. આમાં તો અલમયર મૂત્ર પેશાબ જાડા લોહી પરવ આ બધું ભરેલું છે, કે આમાં બીજું છે શું, એમાં તમે આશક્ત શું થાવ છો અને આ આશક્ત થાવ છો એનું બંધન થશે અને તમારો જન્મ થાય. માટે જેસી પ્રીત મારામાં છે એવી એથી અધિક તમે ભગવાનમાં કરો, ભગવાન રામને વિશે પ્રીતિ કરો તો તમે ભગવાનના ધામમાં પહોંચી જશો. આમ એમની સ્ત્રીએ વાત તુલસીદાસને કહી, તુલસીદાસને ત્યાંથી વૈરાગ થઈ ગયો એ શબ્દો સાંભળીને. આટલી જ વાત કરી, બીજો ઉપદેશ આપ્યો નથી કે આવી પ્રીતિ તમે ભગવાનમાં કરો તો તમારું કામ થઈ જાય, કલ્યાણ થઈ જશે. તુલસીદાસ પછી આપણે જઈએ છીએ કે પછી ત્યાં ભગવાન રામ સંબંધ થાય છે એનું આખ્યાન લાંબું છે. તો કહેવાનું શું છે કે એ પ્રમાણે એમને ભગવાન રામ રામાયણ પછી કરે છે અને રામાયણ વંચાય છે અને હજારો માણસો આજે રામાયણ વાંચીને લાભ લે છે. તો એ તુલસીદાસ પછી આ પોતા જે જગતમાં પ્રીતિ હતી, પોતાના પત્નીમાં પ્રીતિ હતી, એથી અધિક પ્રીતિ ભગવાન રામમાં થઈ, એ બધું ત્યાગ થઈ ગયું અને પછી કહ્યું ભગવાન રામને માટે. અને એને રામ જબરદસ્ત લખ્યું છે એ આપણે જાણીએ છીએ. તો કહેવાનું શું, સાર બધો આ છે કે જ્યારે એવા સંત મળે ત્યારે આપણું કામ થાય છે. તો એ કે જેવી પ્રીતારામ એવી જો હોય તો ભગવાનમાં જતા રહે છે. વળી પાછું કહ્યું કે સંત બડા પરમારથી, કે સંતો છે એમની પાસે કંઈ છે નહીં, છતાં આપણે દર્શન કરીએ છીએ, એમના સમાગમ કરીએ શા માટે, કે એમાંથી કંઈક જ્ઞાન મળે આપણે, આપણને આત્માનું કલ્યાણ થાય, આપણે સંસારમાં પણ સુખી રહી શકીએ, સંસારના કાર્ય કરવામાં પણ આપણે કેટલી સરળ થાય, એવું જે અદ્ભુત જ્ઞાન છે આત્મા પ્રમાણ, તો એ આપણને થાય. તો એ સંત એ પરમારથ કરે કે ભગવાનરૂપી સંપત્તિ, ધર્મરૂપી સંપત્તિ, સંસ્કારરૂપી સંપત્તિ, આ સંપત્તિ છે બધી એ જ આપણને આપે છે કે જેથી કરીને આપણે વ્યવહારમાં રહીએ તો પણ આપણે બંધન ના થાય, સંસારમાં રહે અને મન મારી પાસ તેને સંસાર લોપે નહીં, જાણો હરિનો દાસ. કે સંસાર આપણને લોપે નહીં, કે સંસારમાં રહીએ, વેપાર સરસો રહે એટલે વેપાર ધંધો નોકરી, કારણ ગ્રસ્ત છો અને વ્યવહાર તો કરવો જ પડે, એ બધાની અંદર રહે પણ ભગવાનને ભૂલે નહીં. તરસો એટલે એમાં ઓતપ્રોત થઈ જાય પણ છતાં ભગવાનને આગળ રાખે, દરેક કાર્યમાં ભગવાનને પૂજા પાઠ કરવું, ખાવું પીવું, નાતા ધોતા બધામાં ભગવાનને યાદ કરે, ભગવાનને ભૂલવા નહીં. ભગવાનને ભૂલ્યા તો બધું દુનિયા ભૂલાઈ ગઈ, પણ એ આપણે ભગવાનની ઈચ્છા હશે તે તો સંસારમાં સુખી પણ રહેવાય અને ભગવાનનું સુખ આપણને પ્રાપ્ત થાય. તો એ વાત પણ આપણા જીવનમાં દ્રઢ રાખવાની છે કે જેથી કરીને આપણે સર્વ પ્રકારે સંસારમાં રહેવા છતાં આપણને સુખ શાંતિ રહે. ભગવાન છે આપણા બાળકોને પણ સંસ્કાર આપવાના છે, બાળકો અહીંના વાતાવરણમાં લેવાઈ જાય છે, આપણે લેવાઈ જઈએ તો પછી બાળકોને તો ક્યાં વાત કરીએ, આપણે આવ્યા છીએ દેશમાંથી તો પણ અહીંયા એના વાતાવરણની અંદર ખાવું પીવું બધું મીઠ મીઠ ખાવાનું, હવે કોઈ જીવન મારીને ખાવાનું એ છે. આપણો શાસ્ત્રો કહે છે કે કોઈ હિંસા, કોઈ જીવની હિંસા ના કરી, ભગવાન સ્વામિનારાયણ પોતે લખ્યું છે કે સર્વજીવ હિતાવ, કોઈ જીવને નુકસાન ના, કોઈ જીવને મારવો નહીં, કોઈને પણ બીજાને મદદરૂપ થાઓ, બીજાનું ભલું કરો, બીજાનું જે કંઈ આપણી શક્તિ એનાથી એ કરો, પણ કોઈને હિંસા કરવાનું આપણા શાસ્ત્રો ના પાડે છે, એ ઋષિ મુનિએ કહ્યું છે. તો આવા જીવોને મારીને ગાયનો બહુ સાર, બીજું ત્રીજું, ગાય તો માતા કહેવાય, દૂધ આપે બીજું આપે, આપણે ઉછેર થાય છે, માતા આપણી હોય જે આપણને દવડાવીને મોટા કરે છે એને આપણે મારી નાખીએ તો કેવું દુઃખ થાય, એમ ગાય છે એ પણ આપણને એનું તો પંચામૃત કહેવાય છે, એનું તો એક એક અંગ પવિત્ર છે અને એનું પૂજન કરીએ છીએ, હવે એનું માંસ આપણે ખાવું કેટલું બધું ખરાબ છે. તો માણસો અહીંયા આવે ને પેલા ખાય એની જોડે થઈ જાય, એટલે આપણી સંસ્કૃતિ ખોઈને કંઈ કરવાની જરૂર નથી, પૈસા કમાવો પણ સંસ્કૃતિ સાથે રાખીને. તો સ્વાઈ કેટલા માટે આવી રીતના આપણા સંસ્કારો ન છોકરામાં ન જાય, આપણાની અંદર પણ ના જાય, આપણામાં છે તો છોકરામાં જવાનું છે, જોઈશે કામ છે. તો એ બધું આપણે સાચવવા માટે ભગવાને એવું શરીર આપણને આપ્યું છે ઉત્તમ ઉત્તમ, એનાથી જેટલું સારું બને, જેટલું પરોપકાર થાય, જેટલું બીજાને માટે જીવન થાય, સમાજ માટે, રાષ્ટ્ર માટે થાય, ધર્મ માટે થાય, ભગવાન માટે થાય, આવી બધી વસ્તુનું આપણે જેટલું થશે એટલું આપણી સાથે આવશે, એટલું આપણને મદદ થશે અને ભગવાનનું સુખ પણ આપણને પ્રાપ્ત થશે. માટે આપણે આ પ્રમાણે આ દેશની અંદર બધાને ભગવાન સારી રીતે સુખ સમૃદ્ધિ આપે, પણ એ સુખ સમૃદ્ધિ સારા માર્ગે વાપરી શકીએ
ભગવાન આપણે રાજી થાય એ પ્રમાણે આવા મંદિરો થાય છે, પણ ભગવાન હજારો માણસોને લાભ થાય એટલા માટે મંદિરો લોકો કહે શું કરવા છે, મંદિરની વાત લોકો એમ કરે છે, પણ મંદિરો થવાથી આપણી સંસ્કૃતિ સંસ્કાર વધારે છે. દવાખાનાની જરૂર છે, કોલેજોની જરૂર છે, હાઈસ્કૂલ જરૂર છે, મિલિટરીની જરૂર છે, અને એન્જિનિયરોની જરૂર છે, બધાની જરૂર છે, કોની ના જાય, અને મિલિટરીને બધું કરીએ શું કરવા, બધાની જરૂર છે, સમાજની અંદર છે એટલે બધું કામ જોઈએ જ. તો સમાજમાં મંદિરો પણ જોઈએ અને સાધુ પણ જોઈએ. પહેલાં જેમ પ્રોફેસરો ભણાવે છે એમાં મંદિરોમાં સંતો થકી આપણને જ્ઞાન થાય એટલે કંઈ ઉપયોગી વસ્તુ છે. હવે શહેરની અંદર બીજા ઘણા તમારે બહાર થતા હોય તો અહીં તો બહારનો ઢગલા ઢગલા મળે, જો તો થોડે થોડે જે એટલે બહાર તો મળે જ, તો એ બહાર થાય છે આટલા બધા એમાં કોઈને દુઃખ ના થાય. પણ બે ત્રણ મંદિર થયા એટલે થયું કે આ મંદિર શું આ કર્યું, પથરા કરે, એટલે આમાંથી તો ભગવાન પ્રેરણા આપે છે. બહારની અંદર તો કંઈ સંસ્કાર ઉલટું આપણું જીવન ખરાબ થાય, પણ એને રાજી થઈએ એટલે આપણું અજ્ઞાન છે. માટે આપણે જેટલું મંદિરો થાય, જેનું મંદિર થાય એનું, જેનો ધર્મ હોય એને, પણ આપણે એને બરાબર સમજીએ અને જીવનમાં ઉતારીએ, જેથી કરીને આપણું સુખ થાય. માટે આ પ્રમાણે આજે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપ બધા અહીંયા આવ્યા છે સુખી પણ થાવ, ધન સંપત્તિ મેળવો, પણ ભગવાનરૂપી સંપત્તિ છે એને પણ આપ સાચવશો, આપણા બાળકોને પણ આ સંસ્કાર સારા પડે એ માટેનો પણ આપણે આ છે. માટે ભગવાન એવું સર્વને બળ આપે કે જેથી કરીને આપણે શાંતિમય જીવન જીવીએ અને અંતે આ શરીર છૂટ્યા પછી ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એ માટેનું કાર્ય પણ હંમેશા આપણે કરતા રહીએ એ માટે ભગવાનને પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજ.